સમગ્ર દેશમાં ગુજરાત મોડેલના વિકાસની ખૂબ ચર્ચા છે, એમ લાગે છે કે તાપી જિલ્લો પણ વિકાસથી વંચિત નજરે પડી રહ્યો છે. ત્યારે તાપી જિલ્લાના વ્યારાના ન્યારા કહેવડાવતી નગરપાલિકામાં કરોડો રૂપિયાની સરકારી ગ્રાન્ટ છતાં વિકાસ નહીં થતા સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા. અહીંના સ્થાનિકો પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું કે આ વિસ્તારની શું સમસ્યા છે. ગુજરાતની અંદર, ગુજરાત રાજ્યમાં તાપી જિલ્લો એટલે એની અંદર વ્યારા તાલુકો એટલે કે વ્યારા સબસે ન્યારા કહેવાય છે, અને જેને લઈને સરકાર તરફથી કરોડો રૂપિયાની ગ્રાન્ટો ફાળવવામાં આવે છે. જ્યારે આ વ્યારા નગરપાલિકાની અંદર કરોડો રૂપિયાની ગ્રાન્ટોનો જ્યારે ઉપયોગ કેવી રીતે કરવામાં આવ્યો છે તે ખરેખર જોતા લોકો ત્રાહિમામ થઈ ગયા છે. અને લોકોની ડિમાન્ડને લઈને, લોકો જ્યારે આ કામોને, વિકાસના કામોને લઈને જે માંગ કરી રહ્યા છે ને, હજુ સુધી એ માંગ પૂરી થઈ નથી અને વિકાસ થયો નથી. આ જે વેગી ફળિયાના લોકો ભેગા થયા છે ત્યારે આપણે એમને પૂછે કે ખરેખર વિકાસ થયો છે કે કેમ, કેવી રીતે થયો છે. જી, શું કહેવા માગશો? મારું નામ દિલીપ અંપ્રત જાદવ, વોર્ડ નંબર 5નો સભ્ય છું. મેં વારંવાર લેખિતમાં બી આપી છે ફરિયાદ, મૌખિક બી કરી છે કે આ વોર્ડ નંબરમાં ગટારો પર ઢાંકણા નથી. ને તમે બી જોયું છે આખો ત્યાં છે કે નાના નાના છોકરા ભૂલકાઓ બધા રહે છે. આંગણવાડી છે, આંગણવાડીમાં બી એ જ પરિસ્થિતિ છે, ઢાંકણાઓ મૂક્યા નથી. આંગણવાડીની નુકસાની કેટલી છે, ને નાના નાના છોકરાઓ રહ્યા છે. ડેન્ગ્યુના કેસો, મેલેરિયા, ટાઇફોઇડ એ બધું ચાલે છે, પણ આ નગરપાલિકા આંખો ખોલતી નથી. વારે વાર રજૂઆત કરતા કે આ નગરપાલિકાને બીજું કંઈ જ દેખાતું નથી, ભ્રષ્ટાચાર સિવાય કંઈ દેખાતું નથી. એક તરફ સ્વચ્છતા અભિયાન ચલાવે છે વ્યારા નગરપાલિકા, તમે એક સભ્ય છો, ચૂંટાયેલા સભ્ય છો, એ લોકો વિરોધ પક્ષમાં બેઠા છો, ત્યારે ખરેખર તમે પ્રજા માટે શું અનુભવો છો? અહીંયા તો સ્વચ્છતા અભિયાન જ નથી દેખાતું વ્યારાની અંદર, ને અમારા વોર્ડ નંબરમાં તો દેખાતું જ નથી. તમને હરેક ગલી ગલી અમે ફરાવીને બતાવ્યું છે કે સ્વચ્છતા છે કે સ્વચ્છતાનું શું છે આ પરિણામ. આજે ગંદકી જુઓ તમે આ વોર્ડ નંબર 5માં, આજે 15-15-20 દિવસથી મહિના મહિનાથી સફાઈ કરવામાં નથી આવતી, કચરું લેવામાં વારે વાર નથી આવતું. આજે આવ્યા તો પછી 15 દિવસે આવે ને 2-7 દિવસે આવે, એ રીતેની ગણતરી ચાલે છે આ લોકોની. આપ શ્રી શું કહેવા માંગો છો આ બાબતે? તમે પણ વ્યારા નગરપાલિકા સાથે જોડાયા છો. એટલે વ્યારા નગરના પાલિકામાં તો અમે પહેલાં તો જ્યારે અમે ચૂંટાઈને નગરમાં આવ્યા તો પહેલાંમાં પહેલાં શરૂઆત કરીએ તો પહેલાં અમે એમ કહીએ કે ભાઈ રસ્તા બનાવવા માટે અમે આંદોલન કર્યા. પછી રસ્તા મંજૂર થયા તો રસ્તા બનાવતા હતા ત્યારે રસ્તામાં બનતા ત્યારે હલકી કક્ષાનું મટેરિયલ હતું એના માટે આંદોલન કર્યું અમે. પછી રસ્તા બન્યા તો પાછું તમે જોયું હશે કે ચોમાસું આવી ગયું તો એ જ રસ્તા પાછા ઉખડી ગયા, તો ઉખડી ગયા ને પાછા એને રિપેર કરાવવા માટે પાછું આંદોલન કરવું પડ્યું. એટલે અમારું કામ તો આંદોલન કરીને આ લોકોની આંખ જ ઉગાડવાની છે કે ગમે તે વસ્તુ, આ તો રસ્તાની તમને વસ્તુ કીધી કે આજે કચરા સ્વચ્છતા અભિયાનની વાત કરે છે આ લોકો, તો વ્યારા નગરમાં તમે એવું જોતા હશો કે જે મેઇન રસ્તા સિવાયના કોઈ પણ એરિયાના અંદર તમે જઈને જોશો ને તો તમને કોઈ સ્વચ્છતાના નામે મીંડું જ છે. એક તરફ સ્વચ્છતા અભિયાનને લઈને આ લોકોની માંગ ઉઠી છે કે સ્વચ્છતા અભિયાન તરીકે સરકાર એક બાજુ ભંડા પોકારી રહી છે કે અને વિકાસના નામે ભંડા પોકારી રહી છે, પણ જેમ આ વિકાસ ખાડે ગયો હોય તેમ આ ચૂંટાયેલા સભ્યો કે જેઓ વિરોધ પક્ષમાં બેઠા છે અને તે પણ આ લોકો પ્રજા સાથે છે અને પ્રજાનું સાંભળીને જ્યારે લોકો પ્રશ્નો લઈ જાય છે ત્યારે સાંભળવામાં આવતા નથી, તમે શું કહેવા માગશો? રાજુભાઈ પંચાલ, વોર્ડ નંબર 6ના હું સભ્ય છું, અને વોર્ડ નંબર 5 અને 6 બંને સાથે કનેક્ટેડ છે. આજે તમારા પ્રતિનિધિ સાથે અમે વોર્ડ નંબર 5 અને 6ની સ્થળ મુલાકાત લીધી અને એમને પણ અમે બતાવ્યું કે ભાઈ આ ગંદકી અને આ સ્વચ્છતા અભિયાન જે ઉપર કેન્દ્ર સરકાર જે ચલાવી રહી છે એમાંનો એક અંશ પણ વ્યારા નગરમાં દેખાતો નથી મને. અને જ્યારે આ સ્વચ્છતા અભિયાનની શરૂઆત થઈ ત્યારે વ્યારામાં જે ફરવા લાયક જગ્યા છે ત્યાં આગળ વ્યારાના પદાધિકારીઓ જેઓ ભાજપના અત્યારે સત્તા પર બેઠા છે તેઓ ઝાડું લઈને ફોટા પાડીને મૂકી દીધા હતા સોશિયલ મીડિયા પર, પણ સાચી હકીકત શું છે તો આ સ્લમ એરિયામાં આવ્યા તો તમને ખબર પડે. અહીંયા કેમ કોઈ ફોટા પડાવવા આવતું નથી? સ્લમ એરિયાની અંદર ખરેખર જરૂર અહીંયા સ્વચ્છતાની છે, અને અત્યારે સ્વચ્છતા માટે તમારે 5 લાખ રૂપિયાનું વાહન ખરીદવું હોય તો એ 5 મિનિટની અંદર એ લોકો થરાવ કરીને પછી ખરીદી લે છે, પણ અહીંયા આગળ આ સ્વચ્છતા માટે અહીંયા કચરો ઉઠાવવાનો છે એ તમે 5 વર્ષ થઈ જાય તો પણ એ લોકો ઉઠાવી, 4 વર્ષ પૂરા થયા પણ ઉઠાવતા નથી, કારણ કે અમારે ટકાવારી મળતી નથી. હવે મારે તો એવું લાગે છે કે આ વિસ્તારના લોકો પાસે પૈસા ઉઘરાવીને એ લોકોને 5% અમે અહીંયાથી 5 નંબર અને 6 નંબર ભેગા થઈને 5% નું નક્કી કરી દઈએ તો કદાચ એ
કચરો ઉઠાવવા આવશે એવું મને લાગી રહ્યું છે. દિલીપભાઈ આ બાબતે શું કહેવા માંગશો? આ બાબતે ભ્રષ્ટાચારની વાત કરી રાજુભાઈ, તમારે એક બે શબ્દ કેવું છે? આજે અત્યારે તમે હાલમાં જોયું છે ડામર રોડનું કામ ચાલુ છે, BSNL થી વેગી ફળિયા તરફ જતો રસ્તો નામલિયા તરફ, આમલિયા તરફ માટી મેટલનો રોડ થયો છે. આજે રોડ જ નથી દેખાતો. લાખો રૂપિયાનું ટેન્ડર ચૂકી દીધા છે પૈસા કોન્ટ્રાક્ટરને, એજન્સીને 40 ફૂટનો રોડ કીધો હતો, આજે 30 ફૂટનો રોડ કોટોકોટ થયો છે. તો 4-10 ફૂટ કાં ગયા? આ લોકો સત્તાવાળા ખાઈ ગયા કે એ ભ્રષ્ટાચાર નથી? ના, પિચિંગનું કામ કરવાનું હતું, આજ સુધીની પિચિંગને 3 વાર ટેન્ડર કરવામાં આવ્યો કે વન કોપી આવી છે, બીજી નથી આવી. જાણી જોઈને અમારા ફળિયાવાલા હાથે આ કામ કરવામાં ભેદભાવ રાખવામાં આવે છે. કાયમ માટે આ સ્લમ વિસ્તાર છે અને ઘરોની પછાડી જે ગંદવાડ છે, મોટી મોટી ગટરો જે ખુલ્લી મૂકી દેવામાં આવી છે, શું કહેશો? એ મોટી મોટી ગટારો ખુલ્લી છે, ગંદકી તમને મેં બતાવી જ છે કે કઈ રીતનું છે. મેં વારંવાર રજૂઆત કરી છે આરોગ્ય ખાતામાં સુરેશભાઈ રાણાને, પણ હા દિલીપભાઈ કરાવી દઈએ છીએ પણ કોઈ આવતું નથી. કચરું લેવા બી અઠવાડિયામાં 2-3 વાર આવે ને પાછા બંધ, ને આપણે ફોન કરીએ ત્યારે જ આવે, નહીં તો કોઈ આવતું નથી. હવે આ ખુલ્લી ગટરોને લઈને બહુ મોટો પ્રશ્ન ઊભો થયો છે અને ખરેખર આરોગ્યને લઈને જે પ્રશ્ન ઊભો થાય છે, સરકાર જોઈએ છે, સરકારની સામે તમે રજૂઆત કરો છો, પણ આ જે લોકો ચૂંટાયેલા સભ્યો કે ભાજપાનું રાજ છે, તો આ બાબતે આ બંધ નહીં કરે અને કામો નહીં થાય તો તમે શું કરવા માંગશો આગળ? આગાડી આ કામો અત્યારે મેં કાલે લખીને આપવાનો છું પાછું ભલામણ, કે મારા વોર્ડમાં ખુલ્લી ગટારો પર ઢાંકણાઓ નથી. કેટલી વાર મેં લખીને આપ્યું છે એ કામ નહીં થશે, મેં ભૂખ હડતાલ પર બેસી જઈશ. મારા ફળિયાવાળા સાથે અમે ત્યાં બેસી છીએ. આજે વેગી ફળિયાની અંદર ઠેર ઠેર કચરાના ઢગલાઓ છે અને લોકો જ્યારે પાણી ભરે છે, પાણીના નળો કનેક્શનો જ્યારે લીકેજ દેખાઈ રહ્યા છે, અને આજે પાણી ખુલ્લી ગટોરીની અંદર ખુલ્લામાં વહેણ થઈ રહ્યું છે. બીજી તરફ આ લોકો રજૂઆત વારંવાર કરી રહ્યા છે કે સ્વચ્છતાને લઈને, કે રસ્તાને લઈને, કે પીવાના પાણીને લઈને, જ્યારે આ નગરપાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે આ બધા કામો હાથ ધરવામાં આવે.